આવેલા ગેમઝોનમાં આગની ઘટના બાદ ભાવનગર મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે અને કમિશનરે તાત્કાલિક એમર્જન્સી બેઠક બોલાવી, જેમાં ગત મોડી રાત્રે તાત્કાલિક કમિશનર દ્વારા ભાવનગરમાં ચાલતા ગેમઝોન બંધ કરાવ્યા હતા. આ ઘટનાના થોડા જ કલાકોમાં મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એનવી ઉપાધ્યાય દ્વારા એક તાત્કાલિક એમર્જન્સી બેઠક બોલાવી અને તેમાં શહેરમાં ચાલતા નાના મોટા ગેમઝોન પર જઈ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા અને ભાવનગર શહેરમાં 3 મોટા ગેમઝોન બંધ કરાવ્યા હતા, જેમાં શહેરના કાલિયાબીટ નજીક આવેલ હિમાલયા મોલ પાસે ટોપ 3 પાસે અને ઈપી સિનેમા અંદર આવેલ 3 ગેમઝોનને બંધ કરાવ્યા હતા. આ અંગે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એનવી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે રાજકોટની દુઃખદ ઘટના બાદ ભાવનગર શહેરમાં ચાલતા 3 મોટા ગેમઝોન તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યા હતા. 3 સ્થળોએ અધિકારીઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે, જેમાં ખાસ પાવર બાબતે એ 7 મૂક્યા હોય છે તેમાં પાવર યોગ્ય પ્રમાણમાં છે કે તેમ તે અંગે તપાસની સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજકોટમાં જે આગ લાગેલ છે ગેમ ઝોનમાં એ દુઃખદ ઘટના છે. 28 માણસોનું મૃત્યુ ડિક્લેર થયેલું છે, જે સંદર્ભે ગઈકાલ રાત્રે કમિશનર સાહેબે મિટિંગ રાખેલ હતી. કમિટી બનાવેલ છે TDTP, SOG, GB અને સિટી મામલતદાર અને ચીફ ફાયર ઓફિસર, એની કમિટી બનાવેલ છે. આજ સવારથી અત્યારે તપાસ ચાલુ છે. અત્યારે ઈપી ગેમ ઝોન છે એમાં અમારી તપાસ ચાલુ છે. એમાં તપાસમાં ફાયર સેફટી, GB કનેક્શન, લોડ અને એક્ઝિટ બધું ચેક કરીએ છીએ. TDTP સાથે છે. જો એમાં કઈ પ્રોબ્લેમ હોય અને ક્વેરી ડિક્લેર થશે તો એને તુરંત સીલ કરવામાં આવશે. રાજકોટની જે ગઈકાલે ગેમિંગ ઝોનની આગ દુર્ઘટનાની જે દુઃખદ ઘટના બની એનું અનુસંધાનમાં સરકારશ્રીની સૂચના અન્વયે મહાનગરપાલિકાના માનનીય કમિશનર સાહેબ દ્વારા જે ટીમની રચના કરવામાં આવી છે એ અન્વયે અત્રે સમગ્ર ટીમ દ્વારા ભાવનગર શહેરમાં આવેલા જુદી જગ્યા પર આવેલા બધા ગેમિંગ ઝોનની અત્યારે સર્વે ચકાસણી કરીને સ્થળ ઉપર એમના રોજકામ કે જે કંઈ કરવાનું હોય એ બધું અત્યારે કામ કરવાની કાર્યવાહી ગતિમાં છે. આમાં એવા કામગીરી છે, જે કંઈ ગેમિંગ ઝોન હોય એ નિયમ અનુસાર મંજૂરી મુજબ કરવામાં આવેલા હોય છે કે બિલ્ડિંગ કેમ, એની પરમિશન છે કે કેમ, એમાં ફાયર વિભાગને લગતી કોઈ એપ્લાયન્સીસનો ઉપયોગ કરવામાં આવેલો છે કે કેમ, અચ્છા એમની એન્ટ્રી એક્ઝિટ અને એવું બધું પ્રોપર દિશામાં છે કે કેમ, એ બધી સર્વે કરવામાં આવે.